હળવદ ખાતે આવેલા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક હજાર આઠ કમળ પુષ્પ દ્વારા મહાશિવ પૂજન અને મહા અભિષેક કરવામાં આવ્યા હળવદ શરણેશ્વર મહાદેવ મંદિરે એક હજાર આઠ કમળ પુષ્પ દ્વારા શિવ મહાપૂજા અને અગિયાર દ્રવ્યોથી મહા અભિષેક કરવામાં આવ્યા શિવ શિવભક્તોના આત્મકલ્યાણ અર્થે ગાયનું દૂધ દહીં મધ શેરડીનો રસ નાળિયેરનું પાણી ગંગાજળ કાળા અક્ષત બિલ્વપત્ર અને કમળ પુષ્પોથી શિવ મહાપૂજા કરવામાં આવી હતી હળવદને શિવાલયનો ગઢ માનવામાં આવે છે હળવદની ચારે બાજુએ ફરતા શિવાલયો જ આવેલા છે જ્યારે શિવાલયની વાત આવી ત્યારે હળવદનું પ્રથમ નામ લેવામાં આવે છે હળવદ છોટા કાશી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે હળવદના લાડવા અને બ્રાહ્મણો જગવિખ્યાત છે હળવદના શેરીએ મહોલ્લે અનેક નાના મોટા શિવાલયો આવેલા છે હળવદ એ એક આગવો ઇતિહાસ ધરાવે છે સ્વર્ગની અનુભૂતિ કરાવતું કુદરતી અને રમણીય એવું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તોના આત્મકલ્યાણ અર્થે શ્રાવણવદ તેરસ શિવરાત્રી તારીખ પાંચ નો બે હજાર એકવીસ રવિવારના રાત્રિના દેવાદિદેવ મહાદેવની એક હજાર આઠ કમળ પુષ્પ દ્વારા તથા અગિયાર દ્રવ્યોથી મહાદેવનો મહાઅભિષેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરીને કરવામાં આવ્યો હતો સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું અને શિવાલય ઓમ નમઃ શિવાયના નાથથી ગુંજી ઉઠ્યા હતા